हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, आज आप बात करसु कंपैरिजन बिटवीन एसी एंड डीसी। आपनो બીજો વિડિયો છે બેઝિક ઇલેક્ટ્રિકલ નો। ઓકે ફ્રેન્ડ્સ, તો આજથી આપણે એક હવે ભણવાનું શરૂઆત કરી દઈએ છીએ અને એક નાનકડા ટોપિક સાથે હું આવ્યો છું, કંપેરિઝન બિટવીન એસી એન્ડ ડીસી। તો ફ્રેન્ડ્સ, એસી નો ફૂલ ફોર્મ છે અલ્ટરનેટિંગ કરંટ। ઓકે ફ્રેન્ડ્સ, અને ડીસી નો ફૂલ ફોર્મ છે ડાયરેક્ટ કરંટ। તો બેઝિક ઇલેક્ટ્રિકલમાં સૌથી પહેલો એક નાનકડો ટોપિક જ એ કહેવાય કે એસી ને ડીસી વચ્ચે શું ફરક છે। તો પહેલા નામથી અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ। હવે ઘણા બધા છોકરાઓને વ્યાખ્યા પૂછીને ત્યારે વ્યાખ્યા આવડતી નથી હોતી અને વ્યાખ્યા ઉપરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી ફેરે ક્વેશ્ચન પૂછાતા હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, તો વ્યાખ્યા આપણે ભણીએ। અલ્ટરનેટિંગ કરંટની વ્યાખ્યા એમ કહી છે કે દિશા અને માન સમયની સાપેક્ષ બદલાયા કરે તેને એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટ કહે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો કે દિશા અને માન જે સમયની સાપેક્ષ બદલાય છે એને આપણે અલ્ટરનેટિંગ કરંટ એસી કહી છે। ઓકે ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં બોલું તો ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ધેટ ઇઝ કોલ્ડ અલ્ટરનેટિંગ કરંટ। ડીસી ની વ્યાખ્યા ફ્રેન્ડ્સ જોઈએ તો આનાથી આખું ઉલટું, દિશા અને માન સમયની સાપેક્ષ બદલાતા નથી તેને ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો કે દિશા અને માન એટલે કે ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ ડઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ધેટ ઇઝ કોલ્ડ ડીસી ડાયરેક્ટ કરંટ। દિશા અને માન સમયની સાપેક્ષ બદલાતા નથી તેને આપણે ડીસી કરંટ કહીએ છીએ, અને દિશા અને માન સમયની સાપેક્ષ બદલાય છે તેને આપણે અલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ। ફ્રેન્ડ્સ, અલ્ટરનેટિંગ કરંટના વેવફોર્મ જોઈએ તો આ એનો વેવફોર્મ છે। આપણી પાસે ટોટલ એક સાયકલ છે, અહીંયા 0 થી લઈને શરૂઆત થઈને અહીંયા પૂરી થાય છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી પાસે આની અંદર પણ બે હાફ સાયકલ છે, એક પોઝિટિવ હાફ સાયકલ અહીંયા સુધી, અહીંયા હાફ સાયકલ પતે છે એટલે આ આપી હાઈ સાયકલ હાફ સાયકલ ને આપણે પોઝિટિવ હાફ સાયકલ કહીશું, અને બીજી છે નેગેટિવ હાફ સાયકલ। તો પોઝિટિવ હાફ સાયકલમાં ઉપરની તરફ છે, નેગેટિવ હાફ સાયકલમાં દિશા બદલાઈ જાય છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણો સાઈન વેવ થયો જે અલ્ટરનેટિંગ કરંટ તરીકે આપણે આને જોવામાં આવે છે। આપણા ઘરના બધા એપ્લાયન્સીસ આપણા એસી મુજબ વર્ક કરતા હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ એક બીજો તમને ગ્રાફ બતાવું તો જેને આપણે સ્ક્વેર વેવ તરીકે પણ ઓળખીએ છીએ। ઓકે, તો આ સ્ક્વેર વેવ આમાં પણ જુઓ તો આ પોઝિટિવ હાફ સાયકલ, આ નેગેટિવ હાફ સાયકલ, પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ। ઓકે ફ્રેન્ડ્સ, તો આને પણ સાઈન મતલબ એસી જ કહેવામાં આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણે એસી ની વાત કરી, ડીસી ની વાત કરીએ તો તમે સિમ્પલ આ જ રીતના જોતા હોવ કે આ એક સિમ્પલ ગ્રાફ હોય છે, જે સીધી લીટી આપણે કહેતા હોય તો એને આપણે ડીસી કહેતા હોય છે, અને ડીસી નો સિમ્બોલ તમે ઘણી ફરે કોઈ પણ જગ્યાએ જોયો હોય તો આવી રીતના ડીસી એમ સીધો લીટો જ કરેલો હોય છે, અને એસી માં તમને આવી રીતના સાઈન વેવ દોરેલો હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ડીસી નો એક બીજો સિમ્બોલ જોઈએ તો આ પણ ડીસી આઉટપુટ જ છે, જે રેક્ટિફાયર નું આઉટપુટ છે। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમે જુઓ ને તો દિશા ચેન્જ નથી થતી, જ્યાં અહીંયા તમારી દિશા ચેન્જ થઈ છે એટલે ડાયરેક્ટ કરંટ નો મતલબ થશે દિશા ને માન સમયની સાપેક્ષ બદલાતા નથી તેને આપણે ડીસી ડાયરેક્ટ કરંટ કહીએ છીએ। અને અહીંયા તમે જુઓ તો કે અહીંયા કઈક વેલ્યુ અલગ છે, અહીંયા કઈક વેલ્યુ અલગ છે, અહીંયા કઈક વેલ્યુ અલગ છે, અહીંયા વેલ્યુ ચેન્જ થતી રહી છે એટલે સમયની સાપેક્ષ દિશા અને માન અહીંયા દિશા બદલે છે તો કે એ ચેન્જ થાય છે એટલે આપણે એને કીધું અલ્ટરનેટિંગ કરંટ, અને ડાયરેક્ટ કરંટમાં આપણે આ રીતના હોય છે। આનું જ્યારે આમ તમને આમ ગ્રાફ દેખાય છે ફ્રેન્ડ, જ્યાં આનું જ્યારે એવરેજ કાઢીને ત્યારે એ સેમ આવશે એટલે આ જ ગ્રાફ પાછો નીકળી જાય। ઓકે ફ્રેન્ડ્સ, તો આ ડાયરેક્ટ કરંટ અને અહીંયા આપણે અલ્ટરનેટિંગ કરંટ। ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને એક આ નાનકડો ટોપિક સમજાણો હશે અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટનો। કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી ફેરે ક્વેશ્ચન આમાંથી પૂછાઈ જાય છે કે એસી કોને કહેવાય ને ડીસી કોને કહેવાય। આ ઉપરાંત વધારે માહિતી આપું ને ફ્રેન્ડ્સ, તો
એસી માં ફ્રીક્વન્સી હોય છે જ્યારે ડીસી ની ફ્રીક્વન્સી 0 હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રીક્વન્સી વિશે આપણે આગળ વાત કરશું ત્યારે તમે યાદ રાખજો ફ્રીક્વન્સી એફ દર્શાવવામાં આવે છે. એસી માં ફ્રીક્વન્સી હોય છે, ડીસી માં ફ્રીક્વન્સી 0 હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક નાનકડો ટોપિક, આઈ હોપ તમને મજા આવી ગઈ હશે અને કોન્સેપ્ટ પણ ક્લિયર થયો હશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.